ખાસ ખબરોમાં આપની સાથે હું રોહિના. તો નજર કરીશું અત્યારની ખાસ ખબરો પર. જૂનાગઢ જિલ્લામાં આવેલા માળિયાહાટી પંથકમાં અનેક ખેડૂતો આજે પણ પરંપરાગત ખેતી કરીને આપણી જૂની પરંપરા નિભાવી રહ્યા છે. આ પરંપરાગત ખેતીમાં માત્ર બળદ વડે વાવણી કરવામાં આવે છે. બળદને સહિત પાલતુ પ્રાણીઓને ખેડૂતો પોતાના પરિવારના સભ્યો જ ગણે છે. ચોમાસાની શરૂઆત વાવણી કર્યા પહેલાં બળદને 2-3 મહિના પહેલાં ખોલ, ભૂસો, ગોળ, તેલ અને સૂકો ચારો સહિત પૌષ્ટિક ખોરાક આપી બળદો ખેતી માટે તૈયાર કરવામાં આવે છે. બળદોને પૌષ્ટિક ખોરાકથી તૈયાર કર્યા બાદ તે બળદો વરસાદ બાદ પાણીને કારણે ચીકણી થયેલ માટીમાં પણ આરામથી થાક્યા વગર ચાલી શકતા હોય છે. જો કે મોટી ઉંમરના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યા મુજબ બળદથી ખેતી કરાવવાથી જમીન પુષ્ટ થાય છે અને વાવેલ પાક પણ પૂર્ણ રીતે ઉછેર છે. આજના આધુનિક યુગમાં લોકો આધુનિક ખેતી પાછળ આંધળી દૂટ મૂકી પાકની ગુણવત્તા ઓછી કરી રહ્યા છે. ઊંચી મહેનત ખેતીમાં પાક અને જમીન માટે નુકસાનકારક છે, જ્યારે પરંપરાગત ખેતી કરવાથી સારું પરિણામ મળે છે.